કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસ બંધના 49મા દિવસે આજે બીકે ન્યૂઝ ચેનલની ટીમે પાલમપુર તાલુકાના મડાણા ગામની મુલાકાત લીધી હતી. વાત કરવામાં આવે મડાણા ગામની તો ગઢ તેમજ વાસણી ગામમાં કોરોના પોઝિટિવ કેસો આવતા આ ગામને હાલ બફર ઝોનમાં મૂકવામાં આવ્યું છે. અહીં ગ્રામ પંચાયતે ગામને એક વખત સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. દૂધ મંડળીમાં પણ સેનેટાઇઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યાં લોકડાઉનના પગલે ગરીબ પરિવારોને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે યુવાનોએ સાથે મળી ગ્રામજનોના આર્થિક સહયોગથી પ્રાથમિક શાળામાં અત્યારે રસોડું ચાલુ કર્યું છે. આ રસોડામાં બંને ટાઈમ જમવાનું આપવામાં આવી રહ્યું છે. દિવસે શાક રોટલી દાળ ભાત અને સાંજે કઢી ખીચડી ભાખરી બનાવી યુવાનોની ટીમ રિક્ષામાં લઈ જઈ ગામના 40 પરિવારોના 170 જેટલા ગરીબ લોકોને બે ટાઈમ ટિફિન સેવા આપી તેમની જઠારગ્નિ ઠારી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ રિક્ષામાં પણ ભોજન મૂકતા પહેલા બે ટાઈમ સેનેટાઇઝ કરવામાં આવે છે. ગામના આગેવાનો પણ યુવાન સ્વયંસેવકોને હૂંક પૂરી પાડી હાલમાં યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે. યુવાનો પણ હજુ વધુ ગરીબ પરિવારોને આનો લાભ મળી રહે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસબંધનો 49મો દિવસ છે. વાત કરીએ આજે પાલમપુર તાલુકાના મડાણા ગામની તો આજે બીકેન્યૂઝ ચેનલની ટીમ આ મડાણા ગામની મુલાકાત લીધી છે. મડાણા ગામની વાત કરવામાં આવે તો મડાણા ગામની અંદર આજે લોકડાઉન હાલ ચાલી રહ્યું છે તેના પગલે ગ્રામ પંચાયત દ્વારા પણ ગામને એક વખત સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. સાથે સાથે જે ગામની દૂધ મંડળી છે દૂધ મંડળીની અંદર પણ જે દૂધ ગ્રાહકો જે દૂધ ભરાવવા માટે આવે છે એમને હાથ સેનેટાઇઝ કરવામાં આવે છે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરાવવામાં આવે છે. આમ અન્ય વાત કરીએ તો મડાણા ગામની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં આવેલું છે. ત્યાં પણ જે દર્દીઓ જતા હોય છે તાવ શરદી ખાંસીના એમની પણ ત્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને મડાણા ગામની જો વાત કરવામાં આવે તો મડાણા ગામના જે સેવાભાવી યુવાનો છે તેમને આ ગામની પ્રાથમિક શાળાની અંદર હાલ એક અન્ન ક્ષેત્રે ચાલુ કર્યું છે અને ગામના લોકોના સહયોગથી અહીંયા બે ટાઈમ માટે લગભગ 40 જેટલા પરિવારોને એમને ત્યાં ટિફિન સેવા આપવામાં આવે છે. હાલ આપ જે જોઈ રહ્યા છો તે આ મડાણા ગામની પ્રાથમિક શાળા છે અને પ્રાથમિક શાળાની અંદર આ જે ગામના સ્વયંસેવકો છે તે શાક તેમજ રોટલી સહિતની જે ચીજ વસ્તુ અહીંયા રસોડામાં બનાવવામાં આવે છે અને ત્યાં આ જે ગામના સ્વયંસેવકો હોય એ સ્વયંસેવકો એક રિક્ષાની અંદર આ જે ભોજન હોય એ ભોજન લઈ અને આ જે તે ગરીબ પરિવારો હોય એ પરિવારોને ત્યાં લઈને એમને ત્યાં આપવામાં આવે છે. આમ વાત કરીએ તો હાલ આપ જે જોઈ રહ્યા છો તે આજે ગામના સ્વયંસેવકો છે. એ સ્વયંસેવકો આ જે ભોજન છે તેને રિક્ષામાં મૂકી અને જે ગામની અંદર જે ગરીબ પરિવારો છે તેમને ત્યાં આ જઈને આપશે. ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખવામાં આવે છે. આમ આ જે ગામના યુવાનો છે આ સેવા અવિરત એમને અન્નક્ષેત્રની ચાલુ કરી છે અને એમનું એવું પણ કહેવું છે કે આ સેવા લોકડાઉન પત્યા પછી પણ અમે આ સેવાને ચાલુ રાખીશું. આમ વાત કરીએ મડાણા ગામની તો આ યુવાનોએ દાતાના સહયોગથી આ જે સેવા ચાલુ કરી છે તે પણ અવિરત સેવા ચાલુ રાખવાનો એમનો હાલ તો લગભગ 170 જેટલા લોકોને આ લોકો ઘરે ઘરે જઈ અને ભોજન પીરસી રહ્યા છે. પણ દિવસ જતાં હજુ પણ વધુ લોકોને આ યુવાનો વધુ લોકોને ભોજન આપવાની પણ આમની તૈયારી છે. આપણે હાલ વાત કરીશું આ જે આપ હાલ જે જોઈ રહ્યા છો તે આ ગામના જે સ્વયંસેવકો છે અન્ય આગેવાનો છે તેઓ પણ આ જે યુવાનો છે તેમને પીઠબળ પૂરું પાડી રહ્યા છે અને સાથે સાથે આ યુવાનો પણ આ સેવા અવિરત ચાલુ રાખવાની હાલ તો નેમ ધારણ કરી છે. આપણે ગામના જે એક આગેવાન છે ઈશ્વરસિંહ એમને આપણે પૂછીશું કે આ યુવાનો કઈ રીતે સેવા કરે છે અને કઈ રીતે આ સેવા આપવામાં આવે છે આપણે એમને જ પૂછીશું. ઈશ્વરજી શું કહેશો આ વિશે અને આ યુવાનોને કઈ રીતે પ્રેરણા આપો છો આપ? એટલે આમ ગઢ મડાણાની અંદર ગામના અને યુવાનોના પૂરા સહકારથી અન્ન ક્ષેત્ર એટલે કે જે ગરીબ પરિવાર છે એમને બે ટાઈમનું ભોજન મળી રહે એ માટે યુવાનો અને ગામના સહયોગથી બે ટાઈમ ટિફિન સેવા ચાલુ કરી છે. એમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ છીએ અને બે ટાઈમ ટિફિનમાં દાળ શાક રોટલી અને ભાખરી રોટલી સાથે પૂરી તેમના ઘેર જઈ અને વિતરણ કરવામાં આવે છે અને સાંજે ભાત કઢી ખીચડી ને ભાખરી એનું વિતરણ કરીએ છીએ અને પૂરેપૂરું પેલાનું પાલન કરીએ છીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ છીએ. અને મડાણાની અંદર ડેરીના કર્મચારી અને એના ચેરમેન બે એક વખત અમને ગામમાં સેનેટાઇઝ કરાવવા આવે છે અને ગામનો પૂરેપૂરો સહયોગ છે અને ગામની અંદર ચુસ્તપણે લોકપેલાનું પાલન કરવામાં આવે છે.
આ હતા મડાણા ગામના આગેવાન ઈશ્વરસિંહ, જેઓ કહી રહ્યા છે કે ગામની અંદર પણ લોકડાઉનનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે, તેમજ આ જે યુવાનોની આ જે સેવા છે એ સેવા પણ અવિરત ચાલુ રહેશે. આ મડાણા ગામની વાત કરવામાં આવે તો બનાસબંધના 49મા દિવસે પણ આજે આ ગામની અંદર લોકડાઉનનું સંપૂર્ણ પાલન થતું જોવા મળ્યું હતું, તેમજ આવા જે આગેવાનો છે એ આવા જે આ યુવાનો છે યુવાનોને પણ પીઠબળ પૂરું પાડીને આવા જે અન્ન ક્ષેત્ર જે ચાલુ કર્યું છે તેને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ.